યુદ્ધની વાત કરવી છે. હમાસ અને ઇઝરાયલ યુદ્ધ એક મહિનો પૂરો થઈ ચૂક્યો છે. 33મો દિવસ છે. 11,897 લોકોના મોત થઈ ચૂક્યા છે. 40,000 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. ગાઝામાં જે મૃત્યુઆંક છે તે 10,328 ને પાર કરી ગયો છે અને વેસ્ટ બેંકમાં 164 લોકોના યુદ્ધમાં મોત થયા છે. હજુ પણ આ યુદ્ધ સતત વિપરીત સ્થિતિઓમાં જઈ રહ્યું છે અને એટલા જ માટે ન માત્ર ઇઝરાયલ અથવા તો પેલેસ્ટાઇન ગાઝા કે વેસ્ટ બેંક માટે પરંતુ ઘણા બધા આજુબાજુના કન્ટ્રીઝ માટે પણ ચિંતાનો મુદ્દો બન્યો છે. મિડલ ઇસ્ટ માટે પણ ચિંતાનો મુદ્દો બન્યો છે. જયદીપભાઈ જોશી આપણી સાથે જોડાયા છે, વધુ જાણકારી તેમની પાસેથી જ લઈશું. જયદીપભાઈ, આ યુદ્ધને એક મહિનો પૂરો થઈ ચૂક્યો છે અને છતાં પણ એ જ હુમલાઓ, એ જ મોતનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે. આ યુદ્ધને કઈ દિશામાં આગળ જતું જોઈ શકો છો? દિવ્યાજી, આપને એમ લાગશે કે આપણે આ રિપીટેશન કરીએ છીએ, પણ જેમ તમે જ કીધું તેમાં છેલ્લા એક મહિનાથી આ જ વાતનું રટણ બધે ચાલી રહ્યું છે અને એ છે કે આ યુદ્ધનો અંત આવવો જોઈએ. યુદ્ધનો અંત આવે એ એટલા માટે પણ ઈચ્છનીય છે કે વધારે ને વધારે માનવતા જે છે આમાં આ દાવાનળમાં હોમાઈ રહી છે. નજીકના ભવિષ્યમાં લાગતું નથી કે આ યુદ્ધનો અંત આવે, કારણ કે હમણાં ગઈકાલ સુધી ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ એમ કહે છે કે ધ રિસ્પોન્સિબિલિટી ઓફ સિક્યોરિટી ઓફ એન્ટાયર ગાઝા, શબ્દ સારો વપરાણો છે, સિક્યોરિટી કે આખા ગાઝાની સિક્યોરિટી ઇઝરાયલ પોતાના હાથમાં લેશે. અગેઇન એક વાત, ફોર ઇનડેફિનેટ પીરિયડ, એટલે ચીરકાલ સુધી આ વાતને એ લોકો પોતાના પર લે છે. સિક્યોરિટી શબ્દ છે પણ એને બાનમાં લેવાની વાત છે અને એનો વિરોધ કરનાર કોઈ છે નહીં. 1, 2, 3 જેટલા રેઝોલ્યુશન્સ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં મુકાઈ ગયા. યુનાઇટેડ નેશન્સની ખૂબ બધી ગુહાર લગાવવામાં આવી. યુનાઇટેડ નેશન્સના કેટલાય ઓર્ગેનાઇઝેશન છે જે ત્યાં શાંતિ માટે કામ કરે છે, એમના લોકો પણ સેક્રિફાઈસ થયા છે, એ પણ હતાહત થયા છે. ઇન્ટરનેશનલ કમિટી જે છે રેડક્રોસની, એમનો, હ્યુમેનિટેરિયન રિલીફનો, લાઈફ સેવિંગ મેડિસિન્સ લઈ જતો એક ટ્રક જતો હોય એને ટાર્ગેટ કરવામાં આવે, તેનો ડ્રાઈવર પણ વુન્ડેડ થયો. આ બધું જોતા માનવતા અટકતી નથી. આટલા બધા લોકોની વાત કેમ આ યુદ્ધને અટકાવવા તરફ નથી જતી? યુદ્ધ ચાલતું રહે, હમાસ એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, તેનું નિકંદન નીકળતું રહે તો ભલે નીકળતું રહે, એ ખતમ થઈ જાય, ત્રાસવાદ પૂરો થાય, એ બધું ઈચ્છનીય છે. પણ જે નિર્દોષ લોકોના જે જીવ ગુમાવવા રહ્યા છે, દેટ ઇઝ સિરિયસ. પરંતુ જયદીપભાઈ, જે રીતે આપણે આ પહેલા પણ વાત થઈ છે કે નેતન્યાહુ એ કહી ચૂક્યા છે કે ગાઝામાં હમાસનો ખાત્મો ન થાય ત્યાં સુધી યુદ્ધ શરૂ રહેશે, કોઈ પણ ભોગે યુદ્ધ શરૂ રહેશે, પરંતુ ભોગ તો સામાન્ય જનતાનો, નાગરિકોનો લેવાઈ રહ્યો છે. બીજી બાજુ એ બંધકો કે જે ઇઝરાયલના હમાસ પાસે છે એમને છોડાવવા માટે ઇઝરાયલ શું કરી રહ્યું છે અને ત્યારબાદ શું આ યુદ્ધનો અંત આવી શકે? ડિરેક્ટલી બંધકોને છોડાવવા માટે પણ કોઈ વાત નથી કરતું. બંને પક્ષો વધારે ને વધારે આતતાઈ પગલા લઈને પોતાના આ એગ્રેસિવ પોસ્ચરથી સામેવાળી સાઈડને દબાવવાની, ગભરાવવાની અને એક બોખલાહટની સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. ડિરેક્ટ 1-to-1 ટોક થવી જોઈએ, કદાચ 3-4 દિવસનું સીઝ ફાયર થવું જોઈએ જેમાં બંને તરફના હોસ્ટેજીસની આપલે થવી જોઈએ. આ પ્રકારના વાતો કેટલી જગ્યાએ ગ્લોબલી કરવામાં આવી છે, શક્ય પણ છે, એની બ્લુપ્રિન્ટ પણ કેટલાય લોકોએ આપી છે, પણ એ હોસ્ટેજીસ માટે કોઈ વાત થતી નથી. આપે કહ્યું કે યુદ્ધ સતત ચાલુ રહેશે, એની ઇન્ટેન્સિટી વધે, હમાસને નકશા પરથી ખતમ કરવાની ગાઝા સ્ટ્રીપની વાત છે. 130 જેટલી ટનલ્સ કે જે બનાવી હતી હમાસે એને ખતમ કરી છે, એવો જાણે બહુ મોટો દાવો ઇઝરાયલે પણ કર્યો છે. અને નો, ઇટ્સ લાઈક ગોઈંગ કે એ દિશામાં જઈ રહ્યું છે કે લડાઈ વધારવી, ઘટાડવી, કેટલા અલગ અલગ દેશોને આમાં લેવા. પણ એ હોસ્ટેજીસ જે અત્યારે જીવતા દોજખમાં જીવી રહ્યા હશે, જીવે છે પણ મોતના, કદાચ મોતની કામના કરતા હશે, એવા હોસ્ટેજીસની વાત નથી થતી. અને એટલા જ માટે ચિંતાનો વિષય ન માત્ર ઇઝરાયલ કે પેલેસ્ટાઇન માટે છે, તમામ લોકો માટે છે, મિડલ ઇસ્ટની સાથે સાથે વિશ્વ માટે છે. જયદીપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.